फट लेना हेड है जो उतरा ना होना हेड है रत्न वाले को ए रीति हेडिए वाह 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 તે દિવસ ઠેલી જોવા નથી મળતી કે દૂધની ઠેલી ક્યાં છે જેટલું જોવા દૂધ કહે આટલું જોવા ભાઈ લોટો ભરીને આપી દેવા સાસ જોવા તો લોટો ભરીને આપી દેવાનો કે દિવસ તાવ આવે ને એટલે ગોળનું ખાટ્યું કરીને જીવેડીને પી જાય એટલે તાવ મટી જાય એટલે એવી શરત મારે તે નાળિયેર એ નાળિયેર ફોડી નાખવાનું સોલ્યા વગરનું નાળિયેર ફોડતા સોલ્યા વગરનું નાળિયેર હા લગન કઈ રીતે પેલા દાદા દાદા લગન તો ચચા દાડા આઠ આઠ દાડા જોનું રે દાદા ઓ દાદા હું પરણી ને આવ્યો ને લસણી લાડી લાયો હા આવો ગીત ગાતા બાબા તો હું અત્યારે ઇંગ્લિશ એ લખું છું છો ચોપડી પર મોબાઈલ માં અને ઇંગ્લિશ વાંચું છું હોત કેરા નામથી ગભરાવ એવો હું નથી બીકથી વ્યવહાર ચૂકી જાઉં એવો હું નથી જિંદગી આપી છે ચાર દિવસ માટે ઈશ્વરે એને પાછી આપતા ખચકાવ એવો હું નથી વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના અંધકાર અને છાયાને જોયા છે જેમને તડકા અને છાયાને જોયા છે તથા જેમને ઉગતા સૂર્યને આથમથી સંધ્યા સુધી જોયો છે તો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી દાદા તમારું નામ શું છે લખધીરભાઈ તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર 55 દાદા 55 વર્ષની ઉંમર છે તમે પણ પહેલાનો સમય જોયો છે પહેલાનો સમય કેવો હતો મારા સમયમાં તો બહુ સરસ સમય હતો પણ અત્યારનો સમય થોડો ખરાબ છે તે દિવસ તો આપણે માટીની જે ગોળી હોય ને ઈમો વલવતા ઘી બનતું લાકડાનું વલણું હતું અત્યારે લાઇટનું વલણું છે અને તે દિવસ ને અત્યારે દિવસ ઘણો ફેર છે તે દિવસ ઠેલી જોવા નથી મળતી કે દૂધની ઠેલી ક્યાં છે જેટલું જોવા દૂધ કહે આટલું જોવા ભાઈ લોટો ભરીને આપી દેવાનો સાસ જોવો તો લોટો ભરીને આપી દેવાનો વગર માપીને વગર તોલે અનાજ જોવો તો પાલી ભરીને આપી દેવાનો કે આ રી ઘંટીઓ હતી તે દળતા આખો દિવસ અમારા દાદીમા ને દળતા અને મને કે એ રે રોટલો થાય મસ્ત અને અત્યારનો છે બળેલ લોટાવે એટલે બધા રોગો ને ભોગો બધું ઈમો થઈ ગયું તે દિવસ આ રોગ ને કોઈ ડાયાબિટીસ ને કોઈ બીજું કે આ તો કોઈ હતું જ નહીં તે દિવસ તાવ આવે ને એટલે ગોળનું ખાટ્યું કરીને જીવેડી પી જાય એટલે તાવ મટી જાય એટલે એ જમાનાની વાત જુદી છે અને અત્યારનો ખોરાક ના ને બધા વાત જુદી છે અત્યારે તો દાદા કોઈક મહેમાન આવે એટલે બહાર જમવા લઈ જાય પેલા એવું કઈ હતું હા બહાર કોઈ જમવા લઈ જ ન જાય ને ઘેર રોટલો જઈને ગોળ ને ઘરનું હોય એટલે બધું કવની રોટલી હોય એટલે ભગવાન આયા અને બાજરી એ દિવસે ખાતર વગર રસાયણિક વગર ની હતી તે દિવસ કઉ રસાયણિક વગર ના બાજરી રસાયણિક વગર ની એટલે કોઈ રોગ જ નતા કોઈ ડાયાબિટીસ કે બીપી તો કોઈને જોવા જ ન મળે કે ભાઈ હું વસ્તુ છે અત્યારે આ રોગો થયા તો દાદા કહી રહ્યા છે કે પેલા લાકડાના વલોણા હતા અને ઘંટીથી હાથે દળીને જે છે દળવું પડતું હતું તમારું નામ શું છે દાદા મારું નામ કમશીભાઈ તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર તો 90 લગભગ દાદા તમે તો 90 વર્ષનો સમય જોયો છે પેલાનો સમય કેવો તમને લાગે તો કોઈ વાત જ છોડો હા કેવો સમય જોરદાર હતો એવો સમય હતો કે ઘરડો સોળી નાળિયેર ફોડી નાખતા હા લાકડી સોળી નાળિયેર ફોડી નાખતા વિડીયો પાડતા અને કેટલું બધું બળ હતું બહુ એવી શરત મારે નાળિયેર એ નાળિયેર ફોડી નાખવાનું સોલ્યા વગર નું નાળિયેર ફોડતા સોલ્યા વગર નું નાળિયેર એવી શરત ઉપાડતા કે આટલું આટલું નાળિયેર ફોલો તો તમને આટલા ફોફાણ ગોળાલ છે એટલે અમે ફોડતા આવું બધું જમવાનું હતું અને બહાર જવું તો સીધી ઘોડી ઘોડી કે અંઢિયા ઉપર જવાનું આ સાધન બધન તો હતા જ ને ફટ લઈને આ હેડે જો ઓતરા ને ઓણા હેડે રત્ન વાળા કો એ રીતે હેડીએ વાહ 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 એ એ રાયર બારી અમે છીએ કૃષ્ણ ભગવાન ના કુળ ના તમારું નામ શું છે દાદા તમારી ઉંમર કેવડી છે દાદા તમારી આવડી ઉંમર છે અત્યારનો સમય કેવો લાગે અત્યારના તો સમયની વાત જ શું કરવા કહી દઈએ હા ભલે સમય તો ઘણો સારો અત્યારે તો આ બધું બળેલું બળેલું
ખાવાની અને પેલું તો ભાઈ મળી તો જાતે હાથે બધું બનાવી ખાવા પેલા ભાઈબંધી કેવી હતી દાદા બંધી કેવી સર કોઈ આમ જુદા ન પડે વાહ વાહ અને એક ખાતો હોય તો માં ભેગા બીજા બે ભેળવી દે વાહ વાહ એવો ટાઈમ હતો ભાઈ આપણાના ટાઈમમાં તો ભાઈ જોવો છો તે દિવસે હવળો પેલા મહેમાન દાદા પેલા મહેમાન માટે તો મળા મળી જાય હા હા લગન કઈ રીતે પેલા દાદા લગન તો ચચા દાડા આઠ આઠ દાડા જોવાનું રે આજ તો હવાર માં વહેલી જોન જાય બાપા હોદ ની પાછી આવે જાન પેલા છે મજા થી ગાડા અને મૂર્તિઓ ઘોડી પર વેટી પહેરવાની ઢેકડું પૂછડું તે દિવસ કશું નહી એનું જન્મ્યું હોય ને એને હગાઈ કરીને આવે ને તો એ માને રાખતા એ પાત્ર માને રાખતા અને હગું કરે ને એ દાડા જ એ પાત્ર બે ભેગા થાય તો એ હગું કોઈ તૂટતું ન અત્યારે તો રોજ છૂટા છેડા ને બીજું ત્રીજું બધું એનું શું કારણ લાગે દાદા પેલા જેટલા સંબંધો મજબૂત નથી રહ્યા અત્યારે એનું શું કારણ લાગે એટલે મજબૂત નું કારણ એ છે કે પેલા હતું ને એ લોકો બધું એકબીજાની એમ કે આ માણસ ઓનું ઘર કોણ છે ઓનું છોકરું કોણ છે એટલે એની એના ઉપરથી એ લોકો એના લાગણી હતી અને અત્યારે તો શું છે કે તો પેલા ખોરાક જ એવું જ થઈ ગયું છે ફેશન ને બેસન એ વાળું છે ફેશન ને વેસન એટલે કોઈ વેસન હોય કોઈ ફેશન હોય ને કે આ છોકરી આવું પહેરી છે પેલી કાલ બીજી પહેરે પેલો છોકરો કે આવાને ભાઈ એરું કાઢી નાખ્યું તો કે મારે કાઢવું છે એટલે આ બધી આવા જમાના તે જમાનામાં તો ખગઈ કરીને આવે ને એટલે માંડે રાખતા છોકરા કે ભાઈ આપણે આજ હકું કર્યું ને હવે 20 વર્ષ ના થઈ તાણે પરણે અને ગાડામાં જવાનું ભળજિયા પેલી ભરતવાળા પહેરાવાના અને એ મોડિયા બધવાના આ બધી પ્રથા હતી દાદા શું કહેશો કે અત્યારે તો જે છે તે અત્યારે વરરાજા જે છે તે 2-3 દિવસ પહેલા તો એમ કેતા 2-3 દિવસ નો વરરાજો અત્યારે તો કલાક ના વરરાજા કલાક માં વરરાજા તૈયાર થયા ત્યારે એક જ કલાક ની અંદર અને સવારે 12 વાગ્યા માંથી જાય લગ્ન 5 વાગે પાછો આવે તો એને વધારે ટાઈમ પડે પછી કપડો કેટલા બદલે આ શર્ટ પણ પહેરવાનો આ શર્ટ પણ પહેરવાનો કેટલા કપડા માં લગ્ન એક જ કપડું એક કપડા વાખા લગ્ન એ બધું પટાઈ ના હતા પૈસા જ નતા ને પેલા અને બધા લગ્ન એટલે પેલા તો બહુ મજા આવી જાય ખાવા પીવામાં જલસાઓ હતા તો દાદા કહી રહ્યા છે કે પેલા જે છે એક કપડામાં લગ્ન થતા ને અત્યારે તો કલાકે કલાકે જે છે કપડા બદલતા હોય છે દાદા એ દિવસ તો બધા ભરત વાળા જ કપડા આ બધી ફેશન વાળા ના રેશમીન બેશમીન એ કપડા નહીં બધા સુતરાઉ કપડા સારા કપડા અને લગ્ન ગીત સારા ગવાય દાદાઓ દાદાઓ પરણીને આવ્યો ને લસણની લાડી લાયો આવો ગીત ગાતા એટલે આ બધા આવા બરબાદ જેવા પહેણવા જેલા કીધા કે દાદા હો દાદા હું પરણી ને આવ્યો હું કંબોઈ થી લસણની લાડી લાવ્યો દાદા અત્યારે એક અત્યારે એવું છે કે અત્યારે જે છે ઘર મોટા થયા છે પરંતુ રહેવા વાળા ઓછા છે પેલા નાનું ઘર હતું 5-7 ભાઈઓ હોય તો ભેગા રહેતા બધા એનું શું કારણ છે એટલે હવે પેલા બહેર અલગ થઈ ગયા ને અલગ ઘરના એટલે એમના પેટ ટૂંકા છે બે બહેર બે આપણા 4 છોકરા હોય ને બે વહુ ભેગી થઈ એટલે પેલી કે મારે જુદી રહું હું પીહાઈ છું અને પેલા તો એવું જેમ પીહાય ને એમ સારું રહેતું કે આપણે કુટુંબ ભેગું છે એમ એમ હંપર હતા અને હવે તો એ રહ્યું પ્રશ્ન નહીં એ દાડા માટલીમાં પેલા દુણામાં દૂધનું કરે ને દૂધ પીતા ને આવું બધું હતું ને અત્યારે તો ચા પીપીને મોણા મરી હેડ્યું અત્યારે ખોરાક ફેર અત્યારે દાદા મોબાઈલ આટલા બધા વધી ગયા કે મોબાઈલ હતો જ ને બિલકુલ મોબાઈલ નામ છે ને તે દાડ ચિઠ્ઠી લઈને મોકલવા પડતા આપણે સમાચાર મોકલવા માટે મોબાઈલ તે દાડ બિલકુલ નહીં એ જમાનામાં તમે દાદા ભણેલા છો હા ભણેલો કેટલું ભણેલા છો હું 6 ચોપડી ભણેલો અત્યારના ભણતરમાં ને અત્યારના ભણતરમાં કઈ ફેર લાગે છે હું અત્યારે ઇંગ્લિશ લખું છું 6 ચોપડી ભણેલો મોબાઈલમાં અને ઇંગ્લિશ વાંચું છું પછી એક વાત એવી પણ છે કે અત્યારે જે કોઈને 12 ભણેલા હોય કોલેજ કરેલા હોય તમે એને કોઈ હિસાબ કરવાનો કયો તો સીધો ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને હિસાબ કરે પહેલા જે છે કોઈ પણ હિસાબ જે છે તે મોઢે કરતા એનું શું કારણ લાગે આપણે તો મોઢે કહી દે આજે આ વેઠા ગણી કે આ ભાઈ અમદેરે તો આમ થાય પેલો ભૂલાવો આકડો જો ભૂલી જાય તો આપણે ન ભૂલીએ પેલા આપણે 4 દીકરાઓ હતા કે 5 દીકરા હોય એ બધા ભેળા રહેતા એનું કારણ શું હતું કે દીકરી આપણો દીકરો પરણાઈને હેડે હેડે એની બાઈ એની શીખવામાં આવે કે જો દીકરી તારા દેરાના જેઠાણાના બહુ સંપરાક જે
અને અમારી આબરૂ રાખજી, અમારા અમારા ખોળિયાની તું આબરૂ રાખજી. અત્યારે તો એની અહીંયા હેડ ને દીકરી, એટલે મોટા મારે જો બેટા, જો મારા કોકે જન્મી હોય તો તારી આવો બોલે એનાથી ચાર ઘણી તું બોલશી, પાપ આ જુદું થાય. અને પહેલું તો મર્યાદા, એટલે મર્યાદા હતી એટલે કોમો જવાબ ન આપી. અત્યારે તો જેઠ કોણ ને દિયો, કોણ ને હારો કોણ, એ તો મર્યાદા રીત. પેલા દાદા અત્યારે તો આપણે જોઈએ તો મોબાઈલ આવી ગયા છે, બધા ગીત એમાં સાંભળતા હોય છે. પેલા કઈ રીતે તમે જે છે ગીત ને એવું બધું ગાતા હતા? જૂનું હું તમને ગીત ગાઉં, આરતી ગો ભગવાન ની. અલખ ધણી ની આરતી ને શમર ડોળા, કાંકુરે કે શરના હરને સોટણા સંટા. ઓર બોલો, ગોર પેરા ને આરતી ને શમર ડોળા, કંકુરે કે શરનારને સોટણા સંટા. પેલા દવા પોર જુગમાં સોનાનો સે ગાઢ ધણીને સોનાનો સે પાર, સોનાની સી આસણ બેઠા, સોનાની સી આસણ બેઠા નાર નકળંગેરાજ. એ ગોર પેરાને આરતીને અલખ ધણીને આરતીને સમર ડોળા, કંકુરે કે શરના હરને, કંકુરે કે શરના હરને સોટણા સંટાય. એ બીજા તે તાજુગમાં રૂપાનો સે ગાઢ ધણીને રૂપાનો સે પાર, રૂપાને શી આસણ બેઠા નાર નકળંગેરાજ. એ અલખ ધણી ને આરતી ને શમર ડોળા, કાંકોરે કે શરનારને સોટણા સંટા. એ અલખ ધણી ને આરતી ને શમર ડોળા, તીજા તે તા જુગમાં તોબાનો સે ગાઢ ધણીને તોબાનો સે પાર, તોબાને સિંહાસન બેઠા નાર નકળંગેરાજ. અલખ ધણીને આરતીને સમર ડોળા, દેખે શરના હરને સોટણા સંટા. ચોથા તે તા જુગમાં બાટીનો સે ગાઢ ધણીને બાટીનો સે પાર, બાટીને સિંહાસન બેઠા નર નકળંગેરાજ. એ ગોર પિરાને આરતીને સમર ડોળાય, કાંકોરે કે શરના હરણે સોટણા સંટાય. એ ચાર જુગની આરતીને કુંભો રોણો ગાય, ગાય ગૌરવ શીખ સો ભળે તેનું વૈ કુટતા સેવા. બોલો ગદબ્રુજી ભગવાન રસિયો રૂપાળો રંગરે લીયો કે જાઉ મારા માથે બત ગુજરાત નો હાથ રે, મારા માથે બત ગુજરાત નો હાથ રે, ઘેર જાઉ ગમતું નથી રસિયો રૂપાળો રંગરે લીયો ઘેર જાઉ ગમતું નથી. કોકોળ મો વાગે ડોલિયો મથુરા મો સીતર વરાય રાય રણ સોળજી, સોના નાઈ ડોળે દવાર કામ દીવા ભળે, સોના નાઈ ડોળે દવાર કામ દીવા ભળે. દવાર કમ વાગે ઢોલિયો બુધવાર કમ સીતર વરાય રાય રણ સોળજી, સોના નાઈ ડોળે દવાર કામ
राम दीवा बड़ मारा माथे पद गुजरा तनो हाथ रे घेर जाऊ गम तू न तो ગામના ડાયરેથી વડીલોએ જે રીતે વાત કરી કે પહેલાના સમયમાં માણસોની માણસાઈ જે છે ખૂબ ઊંચી હતી અને પહેલાના સમયમાં જે છે ધૂન ભજન ને એવા સાહિત્યની સરવાણી વહેતી જે આજકાલ ઓછી દેખાય છે તો દાદાની આ વાતો જે છે તે ઘણું બધું કહી દે છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર